જો સમજો આપણે આગળના ટોપિકની અંદર ચોથા પાર્ટની અંદર ઓહ્મનો નિયમ પછી વિદ્યુત પરિપથ વિશેની માહિતી જોઈ હતી. તમે અહીંયા આમ પણ તમે ઓહ્મના નિયમની સમજૂતી આપતો પડ્યો. મેં તમને પહેલા કહી દીધું કે હું તમને આ ટોપિકમાં લઈ લઉં છું, પછી મને એમ થઈ ગયું કે આ બહુ લાંબુ થઈ જશે એટલે પછી એને આપણે અલગ પાર્ટમાં લઈ જાય, આખો એક પાર્ટ જ આખવાનો અલગ કરી નાખ્યો. હવે પ્રયોગ છે એટલે પેલા હું સાધનો કહ્યું, બરાબર. આના સાધનો કયા કયા છે તો કે વિદ્યુત અવરોધ, વોલ્ટમીટર, એ મીટર, કળ, કળ એટલે સ્વિચ, બરાબર, અને ચલિત બેટરી અને વિદ્યુત વાહકતા. પછી આ સાધન આવી ગયા, પછી એની આકૃતિ આવે. તમે ધારો તો આ ટેક્સ્ટ બુકમાં આવી આકૃતિ આપેલી છે, હજુ આની અંદર મારે ઉમેરવાનું બાકી છે. જો તમે સિમ્પલ ને સોબર આકૃતિ બનાવો ને તો પણ ચાલે, સમજી લો. આ એક અવરોધ છે અને બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના ટપાળમાં આપવું છે તો વોલ્ટમીટરનો ઉપયોગ થાય. આમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનો માપન કરવું છે તો એ મીટરનો ઉપયોગ થાય. જો આ સમાંતરમાં શ્રેણીમાં થઈ ગયું, બરાબર, એને ચલિત બેટરી સાથે જોડી દો. સિમ્પલ આકૃતિ બનાવી લો તો પણ ચાલે. અવરોધાર ચલો આનો ધ્રુવ અહીંયા છે, ધ્રુવ અહીંયા છે, એટલા માટે આકૃતિ આ સિમ્પલ બનાવી, તમને આમાં ખ્યાલ આવી જાય. ચલો, વિદ્યુત પ્રવાહ હંમેશા ધ્રુવ થી ધ્રુવ તરફ જાય, બરાબર. એટલે આ માટે મેં દિશા દીધો, પ્રવાહ અહીંયા આવ્યો એટલે આ ધ્રુવ ને ધ્રુવ થઈ ગયો. પછી અવરોધમાં આ ધ્રુવ આનો ને આ ઋણ ધ્રુવ આનો આ ધ્રુવ અને આ ઋણ ધ્રુવ, બરાબર. અને પ્રવાહ અહીંયાથી આ દિશામાં આવી અને ઋણ ધ્રુવમાં રાખી દે. તમે આ ફિગર બનાવતો પણ છે, બરાબર. અહીંયા તમે જોશો આને ઉપર લઈ લીધું છે, બરાબર. આ ચલિત બેટરી છે એમાં એક એક કોષને અલગ અલગ કરેલા છે, આપણે એક એક કોષને જોડવાના છે એટલે એ પ્રમાણે બતાવેલું છે. ચલો, વિદ્યુત પ્રવાહ હંમેશા ધ્રુવ થી ઋણ ધ્રુવ તરફ જાય, બરાબર. ધ્રુવમાંથી અહીંયા આવ્યો, અહીંયાથી તમે જો તો આ એનો પ્લસ થઈ ગયો, આનો માઇનસ થઈ ગયો, આનો પ્લસ થઈ ગયો, આનો માઇનસ થઈ ગયો, એટલે પ્રવાહ ડિરેક્શનમાં આગળ વહી જાય, બરાબર. અહીંયાથી એ મીટરમાંથી પસાર થયો, પ્લસ માઇનસ. તમે અહીંયા બતાવો પ્રવાહ અહીંયાથી આમ જ આમ પણ બતાવી શકો, કારણ કે આ સમાંતર જોડાણ છે. તમે અહીંયા પણ જનરલી વોલ્ટમીટરમાં કોઈ બતાવતું નથી, અહીંયાથી આ રીતે, અહીંયાથી આ રીતે, અને ફરી પાછો રૂમ થી મને ખોલી. મેઇન વસ્તુ તમારા પૂરેપૂરા માર્ગ આવતા હશે ને તો આવા આ તમે દિશા નથી બતાવી ને એના પર માર્ક આપી દેશે. ગઈ પરીક્ષાની અંદર પરિપથ પૂછેલો અને એમાં ફક્ત પ્રવાહની દિશા બતાવવાની હતી, એનો પણ માર્ક હતો. વિદ્યુત પરિપથ, સોરી, વિદ્યુત પરિપથની આકૃતિ પૂછેલી અને એની અંદર દિશા ન બતાવેલી એના પણ માર્ક, બે માર્કની આકૃતિ હતી, બરાબર. તમે ડાયરેક્ટ આ આકૃતિ બનાવી લો તો પણ ચાલે, મેં તમને આગળ પણ પરિપથની આકૃતિ બતાવી છે તે પણ ચાલશે. જેની પદ્ધતિ અને તમે ખાલી એક વાર પ્રેક્ટિસ કરો, એક વાર પ્રેક્ટિસ કરો અને દિશા બતાવી દો, તમે ક્યારે ભૂલ કરો જ નહીં. સૌ પ્રથમ અવરોધ આરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા વોલ્ટમીટરને સમાંતર જોડાણમાં અને અવરોધમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે એ મીટરને શ્રેણી જોડાણમાં જોડી, એ મીટરને શ્રેણી જોડાણમાં જોડી વિદ્યુત વાહક તાર વડે કળ, ચલિત બેટરી સાથે એનું વિદ્યુત પરિપથમાં જોડાણ કરો, વિદ્યુત પરિપથમાં જોડાણ. હવે કળ છે એને ચાલુ કરી, સ્વિચ છે એને ચાલુ કરી, આજે ચલિત બેટરી વડે આ તમે જોશો કે ચલિત બેટરીના ફક્ત એક જ કોષ, બરાબર ને, પરિપથમાં લીધેલ વિદ્યુત કોષની સંખ્યા, માત્ર એક જ કોષ એ વિદ્યુત પરિપથમાં આવે તે રીતે જોડાણ કરો. એટલે મેં જે પહેલું જોડાણ કર્યું છે ને એ ફક્ત અહીંયા સુધી નથી, એટલામાં તમે જો ઉપરથી હું બતાવી શકું, એક જ કોષનું પરિપથમાં જોડાણ કરો, એ સમય અવરોધમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું માપન એ મીટર અને આના બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી છે એનું માપન વોલ્ટમીટર વડે કરી અને અવલોકન કોઠાની અંદર નોંધો.
अवलोकन कोठा अंदर नंबर चलो मैं लीधेल परिपथ में विद्युत कोष की संख्या के लिए मात्र एक એમાંથી પસાર કરતો વિદ્યુત પ્રવાહ એના તરીકે 0.1 એમ્પિયર અને લાગુ પડેલા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ 1 વોલ્ટ છે. આપણે પ્રયોગ કરવો છે, હું અત્યારે સ્વીકારી લઉં. ફરીવાર હવે કળ છે એને ચાલુ કરો અને આ ચલિત બેટરી વડે માત્ર ચલિત બેટરીનો માત્ર એક જ કોષ પરિપથમાં વપરાય તે રીતનું પરિપથમાં જોડાણ કરો. પરિપથમાં જોડાણ કરો અને એ સમય અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું માપન એ મીટર વડે અને તેના બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તમે સો વોલ્ટ મીટર વડે કરી અને તેના અવલોકન કોઠામાં નોંધો. એ જ પ્રમાણે ચલિત બેટરી વડની બે કોષ, ત્રણ કોષ અને ચાર કોષ એ અલગ અલગ તમે જોશો પર અલગ અલગ પરિપથમાં જોડો અને દર વખતે તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું માપન એમીટર વડે અને તેના બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિ સોરી તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું માપન એમીટર વડે અને તેના બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ નો માપન વોલ્ટ મીટર વડે કરી અને તેનો અવલોકન કોઠામાં લખો. ચાલો હવે મેં કેટલા કોષ લીધા? બે. બરાબર, તો તમે જોશો હવે પ્રવાહ કેટલો વહે છે? 0.2 એમ્પિયર અને તેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 2 વોલ્ટ. ત્રણ લીધા તો કેટલા છે? 0.3 એમ્પિયર, 3 વોલ્ટ. ચાર લીધા તો 0.4 એમ્પિયર, અહીંયા છે 4 વોલ્ટ. અહીંયા આપણી ચોપડીમાં આવી પાછા આપણે એ જ અવલોકન લેવાનું જરૂરી નથી. આ ધ્યાન રાખજો, તમે પ્રયોગ કરો છો કોઈ પણ આ રીતે મળી જાય. મેં એટલા માટે સિમ્પલ ને સોબળ યાદ રાખ્યા છે કે આ રીતે મને સરળતાથી યાદ રહી શકે. અને ત્યારબાદ તમે જોશો વિદ્યુત અવરોધની ગણતરી કરો. હવે જો આપણી પાસે ઓહ્મના નિયમનું સૂત્ર છે, I બરાબર V ના છેદમાં R, I બરાબર વિના છેદમાં, તો V બરાબર, ચાલો પહેલા અવલોકન માટે જો V બરાબર કેટલા છે? 1 વોલ્ટ અને પ્રવાહનું મૂલ્ય કેટલું છે? 0.1 એમ્પિયર. સોરી, મને અવરોધની ગણતરી કરવી છે. હા, હું જરાક અત્યારે જાણકારી માટે કહી દઉં, આના પછી ટોપિકમાં અવરોધ અવરોધનો SI એકમ છે. SI એકમ ઓહમ છે, ઓહમ, અને એની ગ્રીક ભાષામાં સંજ્ઞા છે ઓમેગા. એની ગ્રીક ભાષામાં સંજ્ઞા કઈ છે? ઓમેગા. બરાબર, એટલે અત્યારે હું આ વસ્તુને સ્વીકારી લઉં છું, એના પછીનો ટોપિકમાં તમને આ ટોપિકમાં આપણે અવરોધ વિશે જોઈશું. એટલે આપણે ફક્ત ઓહ્મના નિયમને સમજૂતે આપણો પ્રયોગ જ છે. માટે R બરાબર શું આવશે? V ઓપન I. R બરાબર શું આવશે? V ઓપન I. ચલો હું પહેલા પહેલા તમે જો સેના માટે જો V નું મૂલ્ય કેટલું છે તો કે 1 વોલ્ટ ભાગ્યા 0.1 એમ્પિયર. બરાબર છે, તો બરાબર તમે જોશો 1 ભાગ્યા આ ડસન્સ માં ગયા તો કેટલા થવાના? 10 ઓમેગા. જે પહેલું છે તો એના માટે કેટલો, જે પહેલું હતો તો એ અવરોધનું મૂલ્ય કેટલું આવ્યું? 10 ઓમેગા. ચલો બીજો અવલોકન માટે જોઈએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે તો કે 2 વોલ્ટ અને પ્રવાહનું મૂલ્ય કેટલું છે? 0.2 એમ્પિયર. અત્યારે તમે ઓમેગા સ્વીકારી લેજો કારણ કે આપણે એના પછીના ટોપિકમાં જઈશું. તો બરાબર 2 ભાગ્યા 2 ના છેદમાં 10 દસમાં રહ્યા તો 2 વહી ગયા. બરાબર, અહીંયા તો કેટલા આવ્યા? ફરી પાછા 10 ઓમેગા. એ જ પ્રમાણે જો ત્રીજો અવલોકન માટે 3 વોલ્ટ ભાગ્યા 0.3 એમ્પિયર. આ 3 નીકળી જશે 10 સેકન્ડ છેદમાં, એટલે અહીંયા પણ કેટલા આવશે? 10 ઓમેગા. તો અહીંયા પણ કેટલા આવવાના? 10 ઓમેગા, કારણ કે આપણે અવરોધ બદલતા નથી, એટલે જે પહેલામાં મૂલ્ય આવ્યું હોય એ જ મૂલ્ય અહીંયા આવશે ને. બરાબર, અને આ રીતે વિદ્યુત અવરોધની ગણતરી કરો અને છેલ્લે પછી લખવાનું છે નિર્ણય. ચલો નિર્ણય આપણે પછી જોઈશું. ફરી વાર પદ્ધતિ અને અવલોકન એક વાર જોઈએ. સૌ પ્રથમ અવરોધ આપણે પદ્ધતિ સમજીએ. સૌ પ્રથમ અવરોધ આર ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા વોલ્ટ મીટરને સમાંતર જોડાણમાં અને તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરવા એ મીટરને શ્રેણી જોડાણમાં જોડી વિદ્યુત વાહક તાર વડે કર અને ચલિત બેટરીનું તમે જોશો વિદ્યુત પરિપથમાં જોડાણ કરો.
હવે કર્ણે ચાલુ કરો અને ચરિત બેતરીના માત્ર એક જ કોષને પરિપથમાં જોડો ચરિત બેતરીના માત્ર એક જ કોષને પરિપથમાં જોડો એ સમયે અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું માપન એ મીટર વડે અને એના બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતમાં માપન માપન વોલ્ટ મીટર વડે કરી અને તેનું અવલોકન કોઠામાં નોંધો ચાલો મેં ફક્ત એક જ કોષને જોડો ત્યારે પ્રવાહનું મૂલ્ય કેટલું છે 0.1 એમ્પિયર અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે 1 વોલ્ટ એ જ પ્રમાણે ચરિત બેટરીના બે કોષ ત્રણ કોષ અને ચાર કોષને અલગ અલગ વિદ્યુત પરિપથમાં જોડાણ કરો અને દર વખતે અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું માપન એ મીટર વડે અને એના બંને છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું માપન વોલ્ટ મીટર વડે કરી અને તેના અવલોકન કોઠામાં નોંધો અને વિદ્યુત અવરોધની ગણતરી કરો બરાબર હવે જો પરીક્ષામાં પૂછે કે આલેખ દોરો એનો તારણ જણાવો અને પછી નું લઈ લખો તો તમારે આખી આખો કર્યો જો પહેલા આપણે ઉના નિયમમાં સાધનો લખ્યા એના પરથી આકૃતિ પછી પદ્ધતિ અને અવલોકન કરો અને જો તમને એની પાસે એટલું જ નહીં ગયું તો છેલ્લે તમારે નિર્ણયમાં લખી દેવાનું કે નિર્ણયમાં તમારો ઉગ્ર નિયમ લખવાનો છે પણ મારે આ ટોપિકને આગળ લઈ જવો છે ચાલો હવે આ જે અવલોકન કોઠો મળ્યો એના પરથી મારે વી ચલે છે આઈ નો આલેખ બનાવવો છે તમે જુઓ તો હું બેટરીનો એક કોષ બે કોષ ત્રણ કોષ ચાર કોષ એને સતત વધારતો જાઉં એ સ્વતંત્ર રાશિ છે એને અનુરૂપ વાહકમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વહે એ તમે જોશો એ પરતંત્ર રાશિ થાય તમે કોઈ પણ આલેખ છે બનાવો ત્યારે હંમેશા સ્વતંત્ર રાશિ છે એને એક્સ અક્ષ પર લેવો બરાબર અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ સ્વતંત્ર રાશિ છે એટલે એનો એક્સ અક્ષ પર લઈ લો અને વિદ્યુત પ્રવાહ છે એને વાય અક્ષ પર લઈ લો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને આમ આ બાજુ લેવાનું છે વિદ્યુત પ્રવાહ અને વાય અક્ષ પર હું કોઈ યોગ્ય સ્કેલમાં આમ લઈ લો દાખલા તરીકે એક્સ અક્ષ પર એક વોલ્ટ બરાબર એક એકમ અને એક એકમ બરાબર એક વોલ્ટ લખો તો પણ ચાલે બરાબર તમે જોશો અહીંયા એક વોલ્ટ બે વોલ્ટ ત્રણ વોલ્ટ ચાર વોલ્ટ પાંચ વોલ્ટ હશે અને વાય અક્ષ પર એક એકમ બરાબર એક વોલ્ટ થઈ એક એકમ બરાબર એક વોલ્ટ અને વાય અક્ષ પર 0.1 એમ્પિયર એક એકમ બરાબર 0.1 એમ્પિયર હવે પાથવન 0.1 એમ્પિયર 0.2 એમ્પિયર 0.3 એમ્પિયર 0.4 એમ્પિયર બરાબર હવે એક વોલ્ટ છે ત્યારે 0.1 એમ્પિયર તો તમે જો આ મારું બિંદુ મળી ગયું બે વોલ્ટ છે ત્યારે 0.2 એમ્પિયર આ બિંદુ મળી ગયું ત્રણ વોલ્ટ છે ત્યારે 0.3 એમ્પિયર બરાબર ચાર વોલ્ટ છે ત્યારે 0.4 એમ્પિયર બરાબર મારા બધા બિંદુ મળી ગયા અને એમાંથી પસાર થતી એક રેખા બનાવી તમે ચાલુ કરી દીધું કઈ કરો પાછું લો